नमस्ते विद्यार्थी मित्रों, आज आप विषय गुजराती गुजराती विषय की अंदर आप क का रसोई की दीर्घई की रसो वड़कू अने आ कका शीखी गया छे। आज आप क थी कू सुधीनो उच्चार तेनो आरोह अवरोह कई रीते बोलाय ए शीखवानू छे अने कू वाळो पक्को बोलवानो छे अने क थी कू सुधीनी च सुधीनी बारकसरी शीखवानी छे। ए पहेला आपणे गणपति दादानी वातो करी लईए। तमे तमारी घरे गणपति दादा लीधा ज हशे, न लीधा होय तो तमे बीजाना घरे दर्शन करवा गया हशो, ત્યાં તમે જોયું હતું ગણપતિ દાદાની બાજુમાં નાના ઉંદર મામા છે, આપણે ઉંદર મામાનું ગીત ગાયું હતું તમને ખબર છે, પછી એની પાસે પ્રસાદ ધરેલો હોય હતું ને બધું। હવે તમારે એક્ટિવિટીની અંદર એક કોરા પેજમાં ગણપતિ દાદા દોરવાના છે અને તેમાં રંગ પૂરીને આપણા વોટ્સએપ સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં મને ફોટો મોકલવાનો છે। આ તમારી આજની એક્ટિવિટી છે। હવે આપણે ઉચ્ચાર જોઈ લઈએ। જુઓ, ક પ્લસ અ બરાબર ક, અહીંયા ક ખોડો છે, જોયું તમે, ક પ્લસ આ બરાબર કા, ક પ્લસ ઈ બરાબર કી, ક પ્લસ ઈ બરાબર કી, જો દીર્ઘઈ કી નો ઉચ્ચાર લાંબો બોલાય, ક પ્લસ ઈ બરાબર કી, આ હું સીધું કી બોલું છું, ક પ્લસ ઈ બરાબર કી, પછી ક પ્લસ ઉ બરાબર કુ અને ક પ્લસ ઉ બરાબર કુ, જોયું, કુ અને કુ માં ફેર છે। તો આજે આપણે દીર્ઘ કુ વાળો કક્કો શીખવાનો છે બોલતા। કને દીર્ઘા વાળું કુ, ખને દીર્ઘા વાળું ખુ, ગને દીર્ઘા વાળું ગુ, ઘને દીર્ઘા વાળું ઘુ, ચને દીર્ઘા વાળું ચુ, છને દીર્ઘા વાળું છું। આમાં તમને શબ્દ ને વાક્યમાં કઈ રીતે ખબર પડે, જુઓ, હું એમ બોલું ને ચુ, તો તમારે દીર્ઘ વાળું ચુ કરવાનું, હું એમ બોલું છું ચને ચુ, સીધું એમ બોલું છું ચુ, તો તમારે રસ્વ વાળું કરવાનું, છને દીર્ઘા વાળું ઝુ, ઝને દીર્ઘા વાળું ઝુ, ટને દીર્ઘા વાળું ટુ, ઠને દીર્ઘા વાળું ઠુ, ડને દીર્ઘા વાળું ડુ, ઢને દીર્ઘા વાળું ઢુ, હણને દીર્ઘા વાળું હણું, તને દીર્ઘા વાળું તું, થને દીર્ઘા વાળું થું, ડને દીર્ઘા વાળું દુ, ધને દીર્ઘ વાળું ધુ, નને દીર્ઘા વાળું નું, પને દીર્ઘા વાળું પુ, ફને દીર્ઘા વાળું ફુ, બને દીર્ઘા વાળું બુ, ભને દીર્ઘા વાળું ભુ, મને દીર્ઘા વાળું મુ, યને દીર્ઘા વાળું યુ, રને દીર્ઘા વાળું રુ, લને દીર્ઘા વાળું લુ, વને દીર્ઘા વાળું વુ, શને દીર્ઘા વાળું શુ, શને દીર્ઘા વાળું સુ, શને દીર્ઘા વાળું શુ, હને દીર્ઘા વાળું હુ, અળને દીર્ઘા વાળું અડુ, ક્ષને દીર્ઘા વાળું ક્ષુ, જ્ઞને દીર્ઘા વાળું જ્ઞુ અને ઉ, અને સીધું કુ ખુ ગુ ઘુ ચુ અને છુ, આ રીતે બોલાય, જેથી તમને શબ્દ અને વાક્ય લખવામાં અને વાંચવામાં પ્રોબ્લેમ પડે નહીં। તો જોઈએ આપણે ક અને કથી ચની બારાક્ષરી ક્યાં સુધીની દીર્ઘાવાળું કુ સુધી કકો આપણે ચાલી ગયો છે ને, તો ત્યાં સુધીની બારાક્ષરી જોઈએ। ક ને કાંઈ નહીં ક, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને રસ્વવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, ક કા કી કી કુ કુ, એ જ રીતે ખ ને કાંઈ નહીં ખ, ખને કાનો ખા, ખને જોવો રસ્વઈ કી, આનું ટ્રેસિંગ પણ શીખડાવ્યું છે મેં, રસ્વઈ કીનું, દીર્ઘઈ કીનું, રસ્વવાળુંનું અને દીર્ઘાવાળુંનું ટ્રેસિંગ પણ આપણે બુક દ્વારા વિડીયોમાં શીખી ગયા છીએ। ખને દીર્ઘઈ ખી, ગને રસ્વ, ખને રસ્વવાળું ખુ અને ખને
દીર્ઘાવાળું ખુ ગને કાંઈ નહીં ગ ગને કાનો ગા ગને રસ્વય ગી ગને દીર્ઘય ગી રસ્વવાળું ગુ અને દીર્ઘાવાળું ગુ ક કા કી કી કુ કુ ખ ખા ખી ખી ખુ ખુ ગ ગા ગી ગી ગુ ગુ જોયું આ રીતે તમારે દડાના દ સુધીની બારાક્ષરી તમારી ટુ લાઇન બુકમાં લખવાની છે અને પ્લસ દીર્ઘ કુ વાળો કકો પણ લખવાનું છે બોલીને અને ઉપર અને નીચેની લીટીને અડાડીને લખવાનું છે નમસ્તે.